नमस्कार आफ्टरनून प्राइम टाइम साथे हूँ छू तानवी माली। बात करी महत्वपूर्ण समाचार नी तो भाजपे 2022 नी चूंटणी माटे कवायत हाथ धरी छे। कमर्द बाद राष्ट्रीय संगठन अने सरकारमां आवशे मोटा बदलाव। तो भाजपना राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा नो कार्यकाल 20 जानुआरी ए पूर्ण थाय छे। तो लोकसभा चूंटणी पहला भाजपने मळी शके छे नवा राष्ट्रीय अध्यक्ष, साथे भूपेन्द्र यादव, धर्मेन्द्र प्रधान अने नरेन्द्रसिंह तोमरना नाम रेसवा छे। तो पूर्व मुख्यमंत्री विजय रूपाणीने नवा अध्यक्षनी टीममां मळशे स्थान। केन्द्र सरकार में 2024 ने ध्यान में राखी वितरण थशे। गुजरात ना केटलाक चेहराओं ने पड़ता मुकवामां आवशे, ज्यारे केटलाक नवा चेहराओं ने पण स्थान मळशे। तो भाजप ने मळी शके छे नवा राष्ट्रीय अध्यक्ष। केन्द्र सरकार में थशे वितरण। 2024 नी चूंटणी ने लईने भाजपनी तैयारीओ तड़ामार शुरू थई छे। चूंटणी माटे कवायत तेज कराई छे। राष्ट्रीय संगठन अने सरकार में आवशे मोटा बदलाव, साथे केटलाक नवा चेहराओं ने स्थान मळशे अने जूना चेहराओं ने क्यांक स्थान नहीं मळे। तो 2024 ने लईने तमाम तैयारीओ शुरू कराई छे। અને આ જ મુદ્દે વધુ વાત કરવા માટે સાથે સંવાદદાતા મયુર જોડાઈ ગયા છે। વધુ વિગત મેળવીશું મયુર પાસેથી। મયુર, 2022 ની ચૂંટણીને લઈને ભાજપે કવાયત હાથ ધરી છે, ત્યારે અત્યારે તડામાર તૈયારીનો દોર અત્યારથી શરૂ કરી દેવાયો છે, શું છે વધુ વિગત? જી મયુર, કરવાનું છે તેની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે તેમની નિમણૂક કરવામાં આવશે। જેપી નડ્ડા હાલ રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તે તેમની જે ટર્મ છે તે 20 જાન્યુઆરીએ પૂર્ણ થવાની છે। 20 જાન્યુઆરી બાદ ભારતીય જનતા પાર્ટીને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળશે, અને જેની અંદર જો પ્રબળ નામ જે ચાલી રહેલા છે તેની અંદર કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવનું નામ ચાલી રહેલું છે। ભૂપેન્દ્ર યાદવ સંગઠન મહામંત્રી પણ રહી ચૂકેલા છે, તે જ રીતે ધર્મેન્દ્ર પ્રધાન, તેમને પણ રાષ્ટ્રીય સંગઠનની અંદર કામ કરેલું છે અને હાલ કેન્દ્રીય મંત્રી છે। તો તે જ રીતે વાત કરીએ તો નરેન્દ્રસિંહ તોમર, તેઓ પણ કેન્દ્રીય મંત્રી છે અને હાલ તેઓનું પણ નામ જે છે તે રેસમાં આગળ ચાલી રહેલું છે। તે જ રીતે જો વાત કરીએ ગુજરાત કનેક્શનની, તો રાષ્ટ્રીય સંગઠનની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે, તેમને નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ટીમમાં સ્થાન મળે તેવી શક્યતાઓ હાલ લાગી રહેલી છે। સૂત્રો પાસેથી પણ તે માહિતી પ્રાપ્ત થઈ રહેલી છે। તે જ રીતે જો વાત કરીએ તો કેન્દ્રીય મંત્રીમંડળ જે છે મોદી સરકારનું, તેની અંદર પણ વિસ્તરણ થવાની શક્યતાઓ છે, અને ગુજરાતના 2-3 ચહેરાઓ જે છે તે ડ્રોપ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ લાગી રહેલું છે। તે જ રીતે ગુજરાતની અંદરથી રાષ્ટ્રીય સંગઠનની અંદર જે ચહેરાઓ છે તે પણ ડ્રોપ થાય તેવી શક્યતાઓ હાલ લાગી રહેલી છે। 15 જાન્યુઆરી પછી ભારતીય જનતા પાર્ટી આ તમામ જે મુદ્દાઓ છે તેના ઉપર સંગઠન પર્વની જે ઉજવણી છે તે કરશે, સંગઠનની અંદર પણ બદલાવ આવશે અને સાથે સરકારની અંદર પણ બદલાવ આવશે। હવે જોવાનું એ રહે છે કે કયા કયા નામને ગુજરાતની અંદરથી સામેલ કરવામાં આવે છે અને કયા કયા નામ જે છે તેમને પડતા મૂકવામાં આવે છે। ચોક્કસ મયુર, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની મોટી અસર વર્તાઈ છે ખેડૂતોની વ્યવસ્થાને। ન્યૂઝ 18 એ પહોંચાડી હતી સરકાર સુધી। જી હા, તો દિવસે વીજળી મળે તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટમાં પ્રસારિત કર્યો હતો અહેવાલ। કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને આપ્યું છે આશ્વાસન, તો થોડા સમયમાં ખેડૂતોને દિવસે પણ વીજળી મળશે, ત્યારે ક્રમબદ્ધ રીતે ખેતીના કામ માટે દિવસે પણ વીજળી આપવામાં આવશે। તો ખેડૂતોને દિવસે વીજળી મળવા અંગે કૃષિમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે। ગ્રાઉન્ડ રિપોર્ટમાં ખેડૂતોની વ્યથાનો પ્રસારિત અહેવાલ કર્યો હતો, ત્યારે 28 ડિસેમ્બરે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો। તો રાત્રે વીજળી મળતા કડકડતી ઠંડીમાં ખેડૂતોને ઉજાગરા કરવા પડતા હતા। ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર, ખેડૂતોની વ્યથાને ન્યૂઝ 18 ગુજરાતીએ પહોંચાડી છે સરકાર સુધી। તો ખેડૂતોને રાત્રે વીજળી મળતા કડકડતી ઠંડીમાં પિયત માટે રાત્રે ઉજાગરા કરવા પડતા હતા, જેને લઈને વીજળી રાત્રે મળતા ખેડૂતોને ઉજાગરા કરતા કડકડતી ઠંડીમાં તેઓ જાગતા હતા, ત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટમાં અહેવાલ પ્રસારિત કર્યો હતો ખેડૂતોની વ્યથાનો, અને આ વ્યથાનો નિરાકરણ આવશે તેવું લાગી રહ્યું છે। રાઘવજી પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે, જણાવ્યું છે તેઓએ કે થોડા સમયમાં ખેડૂતોને દિવસે પણ વીજળી મળશે, ક્રમબદ્ધ રીતે તેઓ ખેતીકામ માટે દિવસે પણ તેમને વીજળી મળશે। ખેડૂતોને ખેતીકામ માટે દિવસે વીજળી મળી રહી છે, બીજા તબક્કાનું કામ અત્યારે ચાલુ છે અને બીજો તબક્કો ને ત્યારબાદ ત્રીજો તબક્કો, કારણ કે આ બહુ મોટું કામ છે,
ફીડરોમાં ફેરફાર કરવા પડે, નવું આયોજન કરવું પડે, નવી વ્યવસ્થા ઊભી કરવી પડે, એટલે સમય લાગે એ સ્વાભાવિક છે. પણ મિત્રો, મારે કહેવાનું એ છે કે આ આખી વાત છે, જો કોઈના મગજમાં બેઠી હોય, મગજમાં તો બે, હું ખેડૂત છું, મારા મગજમાં બેસે, પણ બેઠા પછી એનો અમલ કરવા માટેનું કોઈ ભગીરથ કાર્ય અને ભગીરથ કલ્પના કોઈ કરી હોય તો માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. અને એના પરિણામે થોડા સમય પછી ક્રમબદ્ધ ખેડૂતોને ખેતીકામ માટે દિવસે વીજળી મળી રહેશે. તો રાઘવજી પટેલે મોટું નિવેદન સામે આપ્યું છે, થોડા સમયમાં ખેડૂતોને દિવસે પણ વીજળી મળશે, જેના કારણે રાત્રિના ઉજાગરા બંધ થશે. તો ન્યૂઝ 18 અહેવાલની અસર વર્તાઈ છે. 28 ડિસેમ્બરે અહેવાલ પ્રસારિત કરાયો હતો, જેને લઈને રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું છે. તો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની મોટી અસર થઈ છે ખેડૂતો માટે, સારા સમાચાર. રાત્રે વીજળી મળતી હતી ત્યારે કડકડતી ઠંડીમાં ઉજાગરા કરવા ખેડૂતો મજબૂર હતા, અને હવે દિવસે પણ તેમને વીજળી આપવામાં આવશે. અને હવે વાત કરીએ પાટનગરમાં દીપડાની દહેશતની. તો ગાંધીનગરમાં દીપડો દેખાયો હોવાની આશંકા થઈ છે. સચિવાલય પાછળના ભાગે સાબરમતી નદી તરફ દીપડો ગયો હોવાની વાત થઈ છે. તો ગઈકાલે મોડી સાંજે પોલીસ કર્મચારીએ દીપડો જોયા બાદ તંત્રને જાણ કરી હતી, જો કે હજુ સુધી કોઈ પણ સત્તાવાર માહિતી નથી મળી. પાટનગરમાં દીપડાની દહેશત, પોલીસ કર્મીએ દીપડો જોયો તેની વાત થઈ હતી ગઈકાલે, ત્યારે અત્યારે હાલ તમામ ટીમ પહોંચી ગઈ છે. રાત્રે ડ્યુટી પૂરી કરીને અહીંથી જતા હશે 8 વાગે આસપાસ, તો એમને અહીંયા દીપડાનું સાઇટિંગ થયું એટલે આપણને રાત્રે મેસેજ મળ્યા હતા અમારી ટીમને, લોકલ ટીમને. પછી આપણે રાત્રે સર્ચ કર્યું, પણ કંઈ એવા એવિડન્સીસ કે દીપડોના ડાયરેક્ટ સાઇટિંગ કંઈ એવું આપણને રાત્રે તો નથી થઈ શક્યું. અને સવારથી પણ આપણી સર્ચ ઓપરેશન ચાલુ છે, એટલે કંઈક એવિડન્સીસ હજી સુધી તો આપણને મળ્યા નથી, પણ કંઈ એવિડન્સીસ મળે તો પછી આગળ કરવે હાથ ધરીશું આપણે. કેમકે આ જે આપણી સાબરમતી નદી છે ત્યાં આ રીતે 3-4 વર્ષ પહેલાં પણ સાઇટિંગ થયું હતું, એટલે શક્યતા તો છે. અને ફૂટપ્રિન્ટ તો હાલ જે આજે આજુબાજુમાં જે ઝાડ ને જંગલ છે તો એમાં વચ્ચે કંઈક માટી, આપણે અહીં તો ડ્રાય છે, નદીના જે કોતર છે ત્યાં ફૂટપ્રિન્ટ મળવાના ચાન્સીસ વધારે છે. અને જ્યાં ફૂટપ્રિન્ટ ના મળે ત્યાં એનું એક્સિવિટા હોય એના પરથી પણ આપણે કંઈક આપણે અનુમાન મેળવી શકીએ કે સાઇટિંગ છે કે નહીં. સામાન્ય રીતે વન વિભાગ પણ સમયાંતરે દીપડાની ગણતરીઓ પણ કરતું હોય છે, આ વિસ્તારની અંદર કેટલા દીપડાઓ વસવાટ કરે છે એ ગણતરીની અંદર છે ખરા? જી, ગાંધીનગરમાં વસવાટ તરીકે દીપડાનું કોઈ રહેઠાણ નથી, એટલે ગાંધીનગર આપણે જે આ વાત કરીએ નદીની આસપાસનું, આપણે ગાંધીનગર પ્રોપર ગાંધીનગર વાત કરીએ તો દીપડાનું રહેઠાણ નથી, એટલે જો આવવાની શક્યતા હોય. કામગીરી હાથ ધરી છે, ખાડામાં પડેલા બાળકને બચાવવાની કામગીરી ચાલુ કરાઈ છે. મહત્વના સમાચાર, સરસિયા તળાવે 2 વર્ષનું બાળક રમતા રમતા ખાડામાં પડ્યું છે, ત્યારે વડોદરામાં 2 વર્ષનું બાળક ખાડામાં પડ્યો છે. રેસ્ક્યુ ટીમ દ્વારા અત્યારે તેને બચાવવાની કામગીરી હાથ ધરાઈ છે. તો વડોદરામાં સરસિયા તળાવની આ ઘટના છે કે જ્યાં ખાડામાં 2 વર્ષનું બાળક પડ્યું છે. તો એક્સક્લુઝિવ ન્યૂઝ 18 પર આપ જોઈ શકો છો, બાળક ખાડામાં પડ્યું છે અને રેસ્ક્યુ ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરાઈ છે. અને આજ મુદ્દે વધુ વાત કરવા અમારી સાથે અંકિત જોડાઈ ગયા છે, વધુ વિગત મેળવીશું અંકિત પાસેથી. અંકિત, બાળક ખાડામાં અત્યારે પડી ગયું છે રમતા રમતા, ત્યારે રેસ્ક્યુ ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે, શું છે વધુ વિગત? જી અંકિત. હા જી, બિલકુલ. જે આ મંદિર છે ત્યાં આગળ જે રિનોવેશનનું કામ ચાલતું તે દરમિયાન જે પાયો ખોદાય છે તે પાયાના ખાડાની અંદર જે છે લગભગ 2-2.5 વર્ષનું જે નાનું બાળક છે અરુણ નામનું, જે અહીંયા આગળ જે શ્રમજીવી કામ કરે છે તેનું જે બાળક છે ત્યાં આગળ ખાડામાં ગરકાવ થયું હોવાની વાત જે સામે આવી રહી છે. ફાયર બ્રિગેડ અને જે સ્થાનિક લોકો છે તેના દ્વારા તેને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે જે જેસીબી મશીન દ્વારા બાજુની અંદર જ બીજો ખાડો ખોદવામાં આવી રહ્યો છે, અને પેલી બાજુના જે બીજા જે દ્રશ્યો છે તમને દેખાઈ રહ્યા છે કે ફાયર બ્રિગેડ જે છે તે નાનું બાળક છે તેને કાઢવાની હાલ જહેમત કરી રહ્યું છે. બિલકુલ, આ દ્રશ્યો જે છે તે વડોદરાના જે સરસા તળાવ વિસ્તાર છે ત્યાં સામે જે મહાદેવનું મંદિર આવેલું છે તે કમ્પાઉન્ડના આ દ્રશ્યો છે. આ દ્રશ્યોની અંદર તમે જોયું કે સ્થાનિક લોકો પણ જે છે તે ભેગા થઈ ગયા છે. સ્થાનિક લોકો દ્વારા જે છે તે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, ફાયર બ્રિગેડ દ્વારા જે છે તે હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યું, સાથે સ્થાનિક લોકો પણ જે છે તે હાલ રેસ્ક્યુમાં જોડાયેલા છે. તમને આ જે દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું કે જે ફાયર બ્રિગેડ જે છે તે જહેમત કરી રહ્યું છે. અહીંયા આગળ જે નાનું બાળક જે ખાડાની અંદર ઉતરી ગયું છે તેને કાઢવા માટે ફાયર બ્રિગેડની સાથે જે સ્થાનિક લોકો છે તે પણ ફાયરને જે છે તે મદદ કરી રહ્યા છે. લગભગ 10 થી
12 ફૂટ ઊંડો જે ખાડો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 2 વર્ષનું જે નાનું બાળક છે તે અંદર ઉતરી ગયું છે. હું તમને દ્રશ્યો બતાવીશ કે અહીંયા આગળ આવા જે ઠેર ઠેર જે જગ્યાએ ખાડા છે, સ્થાનિક લોકો દ્વારા ભીડ ભેગી થતા તેના પર હાલ અહીંયા આગળ પથ્થર મૂકી દેવામાં આવ્યા છે. કારણ કે આવા જે ઊંડા ખાડા છે, આપ જોઈ બતાવી રહ્યો છું તમને કે આવો જે ખાડો છે તેની અંદર જે બાળક છે તે ઉતરી ગયું છે. આપણે અહીંયા આગળ જે શ્રમજીવી છે, જે બાળકના માતા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો કે સ્થાનિકો દ્વારા જે છે તે તમામ જગ્યા પરથી વસ્તુઓ હટાવાય છે. આ જે સ્થાનિક છે, જે બીજું જે જેસીબી છે તેને પણ અહીંયા આગળ લાવવામાં આવ્યું છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે બીજું જેસીબી લાવવામાં આવ્યું છે અહીંયા આગળ. આ જે મજૂર પરિવાર છે, જે અહીંયા આગળ જ કામ કરતો હતો, તેનું જે આ નાનું બાળક છે અરુણ, તે આ ખવાડામાં ઉતરી ગયું છે. આપણે એના માતા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આ કેટલા વાગ્યા ને કેવી રીતે બન્યું? હાલ તમે જોઈ રહ્યા છો કે માતા રુદન કરી રહ્યા છે, કારણ કે 2 વર્ષનું નાનું બાળક જે છે તે ખાડામાં ઉતરી ગયું છે. આ જોયા કે અહીંયા આગળ લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા છે. 2 જેસીબી મશીનો દ્વારા હાલ બાળકને રેસ્ક્યુ કરવાનું કામ જે છે તે ચાલી રહ્યું છે. અને બાળક લગભગ 2 વર્ષનું જે બાળક છે તે અહીંયા આગળ ઉતરી ગયું છે. સ્થાનિક લોકો ભેગા થયા છે. આપણે તેમની સાથે વાત કરીશું. બેન, કેવી રીતના ખબર પડી કે આગળ બાળક જે છે તે બાળક છે, બીજા સ્થાનિક છે, તેમની સાથે વાત કેવી રીતના ખબર પડી છે તમને? અમે એકચ્યુઅલી બહાર હતા તો અંદર છે, મેં આયા કોઈ પબ્લિક નહીં થી. આપણે સિર્ફ અમ તીન બંદે થે, આયે તીન છોકરે લાયે, ફિર વાપિસ તીન છોકરે ગયે. બચ્ચો કો કોશિશ કી હમ લોગો ને બચાને કે લિયે, તીન બંદે નીચે ઉતરે લેકિન તીન બંદે ડર રહે થે. ઓર ફિર વાપિસ હમ લોગ બહાર ગયે, ફિર ફાયર બ્રિગેડ વાલે કો ફોન કિયા, ફિર જેસીબી વાલે કો કોલ કિયા, ઓર થોડી હેલ્પ કરે યે લોગ, બસ ઇતના હી કહેના ચાહતા હું. બિલકુલ, સ્થાનિક લોકો દ્વારા જે સૌથી પહેલા જે છે તે જાણ કરવામાં આવી છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા આગળના, કે જે પ્રમાણે કે આ જે દ્રશ્યો જે છે, જે અહીંયા આગળ સ્થાનિક, અહીંયા બીજા એક સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું. અહીંયા આગળ જે દરેક જગ્યાએ નાના નાના પાયા માટેના ખાડા બી ખોદી દેવામાં આવ્યા છે. ખાડા તો ખોલવામાં આવ્યા છે પણ મેનેજમેન્ટ માટે કોઈ કાર્યકર નથી, અહીંયા કોઈ પણ નથી, ખાલી મજૂરો છે, કોઈ ટ્રસ્ટી નથી ને કોઈ માણસ નથી. આની જવાબદારી કોની? ટ્રસ્ટી ક્યાં છે? ટ્રસ્ટી હમણાં પછી હોવાતા નથી. અહીંયા સ્થાનિક બધા છે, આજુબાજુ સ્થાનિક લોકો છે. હજી બિલકુલ, જે સ્થાનિકો છે એ પણ કહી રહ્યા છે કે અહીંના જે ટ્રસ્ટી છે તે પણ હાજર નથી, કોન્ટ્રાક્ટર પણ હાજર નથી. કોન્ટ્રાક્ટર પર જઈને જે બિનજરૂરી ખાડા ખોદવામાં આવ્યા, બેદરકારી દાખવવામાં આવી, તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. હું તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છું અહીંયા આગળ, હજુ પણ ફાયર બ્રિગેડવાળા જે છે તે જહેમત ચાલી રહી છે. આ દ્રશ્યો જે તમને હું બતાવી રહ્યો છું કે ફાયર બ્રિગેડ અને જે જેસીબી દ્વારા જે અહીંયા આગળ ખાડા ખોદવામાં આવી રહ્યા છે, બાળકને કાઢવા માટેના જે ખાડા ખોદવામાં આવી રહ્યા છે, કે જે લગભગ 10-12 ફૂટનો જે ખાડો છે તેની બાજુમાં એક મોટો ખાડો ખોદીને જે બાળક છે તેને બહાર કાઢવાની જહેમત જે છે તે કરી રહ્યું છે ફાયર બ્રિગેડ. સાથે સ્થાનિક પોલીસ પણ અહીંયા આગળ આવી ચૂકી છે. પોલીસ દ્વારા પણ અહીંયા આગળ પરિસ્થિતિ છે તે જે ભીડ, ધક્કામી ભીડ છે તેને કાઢવામાં આવી રહી છે. અને સાથે ફાયર બ્રિગેડના જે જવાન છે જે હવે નીચે ઉતર્યા છે, જે બાજુનો જે ખાડો છે તેની બાજુમાં ખાડો ખોદી શક્ય હોય તો બાળકને સંપૂર્ણપણે બચાવવાનો જે પ્રયાસ છે તે હાલ ફાયર બ્રિગેડ અને સ્થાનિકો કરી રહ્યા છે. આ દ્રશ્યો તમને હું બતાવી રહ્યો છું સીધા ન્યૂઝ 18 પર, કે જે 2 વર્ષનું જે નાનું બાળક છે તેને અહીંયા આગળ જે ખાડો છે, પાયે જે કહી શકાય કે રિકન્સ્ટ્રક્શન માટે જે ખાડો ખોદવામાં આવે છે તેને લઈને જે ખાડક જે બાળક જે ખાડામાં ઉતરી ગયું છે તેના દ્રશ્યો છે કે જે આપ જોઈ રહ્યા છો. કે સ્થાનિક જે છે લોકો અને સાથે ફાયર બ્રિગેડના માણસો જે છે કે તે અહીંયા આગળ જહેમત કરી રહ્યા છે અહીંયા આગળ બાળકને કાઢવા માટે. આ સીધા દ્રશ્યો છે. ફાયર બ્રિગેડ જે છે તે બાળકને જોઈ રહ્યું છે. લગભગ 10 ફૂટ જેટલો ઊંડો ખાડો છે તેની અંદર આ બાળક ઉતરી ગયું છે. જે અરુણ નામનું બાળક છે, જે અહીંયા આગળ શ્રમજીવી પરિવાર જે કામ કરતો હતો, તેનું જે નાનું બાળક છે લગભગ 2-2.5 વર્ષનું, જે રમતા રમતા જે પાયા માટે ખોલાયા ખાડાની અંદર ઉતરી ગયું છે. હું તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું અહીંયા આગળથી, કે જે પ્રમાણે ફાયર બ્રિગેડ હાલ જહેમત ઉઠાવી રહ્યું છે. લગભગ 1 કલાકથી વધુનો સમય બાળકને ખાડામાં ઉતરે થઈ ચૂક્યો છે અને ફાયર બ્રિગેડવાળા જે છે તે હાલ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. બાળક જે છે તેને સુખરૂપ બહાર કાઢવામાં આવે તેવા પ્રયાસો કરી રહ્યા છે. અહીંયા આગળ આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, જે પ્રમાણે કે જે બાળક છે લગભગ કલાકથી અંદર ઉતરી ગયું છે. અહીંયા આગળ બાળક રમતું હતું તે દરમિયાન
જે ખાડો છે તે ખોદવામાં આવ્યો હતો, જે પિલ્લર ઊભા કરવા માટે, તેના માટે બાળક જે છે તે નીચે ઉતરી ગયું, જે રમતા રમતા જે ખાડામાં ઉતરી ગયું છે. જો કે માતાના કલ્પલાટ બાદ નજીબને બૂમાબૂમ કરતા સ્થાનિક જે આસપાસના લોકો છે તેઓ અહીં આગળ ભેગા થયા. ત્યારબાદ જે ફાયર બ્રિગેડ છે તેને જાણ કરવામાં આવી. ફાયર બ્રિગેડ પહેલાં સ્થાનિક લોકોએ પણ જે છે તે બાળકને બહાર કાઢવાના સંપૂર્ણ પ્રયાસ કર્યા. હાલ ફાયર બ્રિગેડની સાથે જે સ્થાનિક લોકો છે તે લોકોની મદદ લઈને બાળકને હાલ બહાર કાઢવાની જે છે તજવીજ હાથ ધરાઈ રહી છે. ચોક્કસથી અંકિત, સાથે અત્યારે સ્થાનિક લોકોને રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ છે, તેઓ અત્યારે બાળકને બહાર કાઢવાના પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે ઠેર ઠેરા ખાડાઓ ખોદવામાં આવી રહ્યા છે. ત્યારે અત્યારે તંત્રનો કોઈ પણ વ્યક્તિ ત્યાં અત્યારે હાલ મોજૂદ નથી, ત્યારે આટલી મોટી ઘટના બની રહી છે. બાળકને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો તે માટે જવાબદાર કોણ? જી અંકિત. હાજી બિલકુલ, તમને જણાવી દઉં કે આજે મંદિર છે, મંદિરની કમ્પાઉન્ડની અંદર રિનોવેશનનું કામ ચાલતું હતું, પરંતુ હાલ જે કોન્ટ્રાક્ટર છે તે પણ હાજર નથી કે નથી. મંદિરના કોઈ જે જિમ્મેદાર વ્યક્તિઓ કે જે ટ્રસ્ટીઓ તેઓ પણ હાજર નથી. અહીંયા આગળ માત્ર જે મજૂરો કામ કરતા હતા તે મજૂરો જ હાજર હતા, અને મજૂરોમાંથી જે નાનું બાળક જે છે મજૂર પૈકીનું તે આની અંદર નીચે ઉતરી ગયું. સૌથી મોટી મહત્વનો સવાલ એ છે કે પાયા માટે આટલા બધા પાયા ખોદવાના જે ખાડા છે તે જે ખુલ્લા કેમ મૂકવામાં આવ્યા? આગળ જ્યારે પાયા નાખવાના હતા ત્યારે જ આ ખાડા ખોદાયો હોત તો કદાચ આજે બાળક છે તે અંદર ના પડ્યો હોત, પરંતુ ઠેર ઠેર આવા ખાડા ખોદી દેવામાં આવ્યા છે. પિલ્લર બનાવવા માટેના આ ખાડા ખોદી દેવામાં આવ્યા, તેની અંદર જ જે છે તે રમતા રમતા જે અરુણ નામનું જે નાનું બાળક છે 2 વર્ષનું તે અંદર ગરકાવ થયું છે. એટલે સૌથી મોટી જે બેદરકારી જે કોન્ટ્રાક્ટરની કહી શકાય તે હાલ સામે આવી રહી છે. જી જી ચોક્કસ છે અંકિત, સાથે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે, તંત્રમાંથી પણ કોઈ પણ વ્યક્તિ ત્યાં હાલ મોજૂદ નથી, અને તમામ અત્યારે રેસ્ક્યુ ટીમ દ્વારા તો કામગીરી થઈ રહી છે, પરંતુ અત્યારે હાલ બાળકને લઈને હજુ કોઈ જ પ્રકારના સમાચાર સામે નથી આવ્યા. તો હાલ પરિસ્થિતિ કેવી છે? જી અંકિત. હાજી બિલકુલ, હાલ તમને સીધા જે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે પ્રમાણે ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે કે જે બાળક છે તેની બાજુની જે ખાડામાં ગરકાવ થઈ ગયો હતો તેની બાજુની અંદર એક જેસીબી દ્વારા ઊંડો ખાડો ખોદવામાં આવ્યો છે, અને જે બાળક છે તેને કાઢવાના પ્રયાસો જે છે તે ફાયર બ્રિગેડ કરી રહ્યું છે. જી બિલકુલ, હું તમને આ દ્રશ્યો જે બતાવી રહ્યો છું એ સ્થાનિક જે ફાયર બ્રિગેડ દ્વારા જે છે કે બાજુની અંદર એક નાનો ખાડો મોટો ખાડો ખોદાયો હતો, ત્યારબાદ સુરંગ ખોદી અને ફાયરના જે જવાનો છે તે જે બીજો જે ખાડો છે તેની બાજુમાં તેની અંદર જવાનો પ્રયાસ કરી, અને સાથે સાથે જે ખાડો ખોદાયો તેની અંદર ધ્યાન પણ રાખવામાં આવ્યું છે કે જો બાળક જે છે તેને ઈજા ના પહોંચે અને બાળક બિલકુલ સુખરૂપ રીતે નીકળે તેવી હાલ ફાયર બ્રિગેડ જહેમત કરી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે ફાયર બ્રિગેડ દ્વારા અહીંયા આગળ કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા જે છે તે દ્રશ્યો જે તમને દેખાડી રહ્યો છું મેં કે ફાયર બ્રિગેડ જે છે તે બીજું જહેમતભર્યું કામ કરી રહી છે, કારણ કે જે પ્રમાણે નાનું 2 વર્ષનું જે બાળક છે જે અંદર ગરકાવ થઈ ગયું છે તેને કાઢવામાં આવે, સહી સલામત બહાર નીકળે તેવી ફાયર બ્રિગેડ અને સ્થાનિકો જે છે તે અહીંયા આગળ જહેમત ઉઠાવી રહ્યા છે. કારણ કે લગભગ બાળકને અંદર પડે 1 કલાકથી પણ ઉપરનો સમય જે છે તે હાલ થઈ રહ્યો છે. ફાયર બ્રિગેડ દ્વારા જે છે તે સમગ્ર કામગીરી કરવામાં આવી છે, બાળકને જીવ બચાવવાની કામગીરી હાલ ફાયર બ્રિગેડ કરી રહ્યું છે. હું તમને દ્રશ્યો બતાવીશ કે જે પ્રમાણે બેટરી મારી અને ઉપરથી જે કામગીરી છે તે ફાયર બ્રિગેડ કરી રહ્યું છે, કે જે બાજુની અંદર જે ખાડાની અંદર બાળક ગરકાવ થયું છે તેની જે કેટલી ઊંડાઈ છે તે ફાયર બ્રિગેડે માપી છે, અને એને જ લઈને ફાયર બ્રિગેડ દ્વારા બાજુની અંદર જેસીબી મશીનથી ખાડો ખોદવામાં આવ્યો છે. સ્થાનિક કક્ષાના અધિકારીઓ જે પોલીસના અધિકારીઓ છે તે પણ અહીં આગળ ઉપસ્થિત છે. ફાયર બ્રિગેડ જે છે તે હાલ ખાડો ખોદી રહ્યું છે, અને એની બાજુની અંદર ખાડામાંથી એક સુરંગ બનાવી રહ્યું જેથી કરીને બાળક મળી જાય અને બાળકને સુધી પહોંચી શકાય તેવી જહેમત જે છે તે હાલ ફાયર બ્રિગેડ કરી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે કે જે ખાડો છે તેની બાજુમાં જે સુરંગ ખોદી રહ્યું છે ફાયર બ્રિગેડ, જેથી કરીને બાળક સુધી બને તેટલું વહેલું પહોંચી શકાય, કારણ કે લગભગ 8 થી 10 ફૂટ ઊંડો જે ખાડો છે લગભગ બાળક જે છે ત્યાં સુધી ફાયર બ્રિગેડ પહોંચી ચૂક્યું છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે પ્રમાણે ફાયર બ્રિગેડ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, ફાયર બ્રિગેડ જહેમત ઉઠાવી રહ્યું છે કે જે બાળક છે તે નીકળી જાય જલ્દી બહાર, એના કારણે જે કહી શકાય કે જે બાળક છે તેનું બહાર કાઢે તેના માટે ફાયર દ્વારા સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડ જે છે તે હાલ બાળક સુધી પહોંચવાના સંપૂર્ણ જે છે તે પ્રયાસ કરી રહ્યું છે. સરસા તળાવ વિસ્તારનો આ જે બનાવ છે આપ જોઈ રહ્યા છો કે જે પ્રમાણે બાળક જે રમતા રમતા જે ખાડામાં ઉતરી ગયું
કહી શકાય કે જે પ્રમાણે કોન્ટ્રાક્ટર દ્વારા જે આ ખાડા ખોદવામાં આવ્યા હતા, જે બે દરકારી જે કોન્ટ્રાક્ટરની જે સામે આવી છે, જેના કારણે કદાચ એક બાળકનો જીવ જે છે તે જોખમમાં મુકાયો છે. અહીં આગળ ના દ્રશ્યો બતાવીશ કે જે માતાનું પણ જે રુદનને તમને દ્રશ્યો બતાવ્યા કે જે પ્રમાણે બાળક સહી સલામત બહાર નીકળે તેવી લોકો હાલ પ્રાર્થના પણ કરી રહ્યા છે કે જેથી કરીને મા બાળક કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, કોઈ પણ પ્રકારની બાળકને ઈજા ન પહોંચે, તેવી રીતના બાળક સારી રીતે બહાર નીકળે તેવી ફાયર બ્રિગેડ દ્વારા એક જહેમત કરવામાં આવી છે. પરંતુ સૌથી મોટો સવાલ એક જ ઊભો થાય છે કે આવી બે દરકારી જે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી છે, કોન્ટ્રાક્ટર પર કેવી કાર્યવાહી જે છે તે પોલીસ કરશે? કારણ કે કશું કર્યા વગર પણ ખાલી જે ખાડા જે પિલ્લર બનાવવા માટેના આટલા મોટા ખાડા ખુલ્લા મૂકવામાં આવ્યા, જે નાનું બાળક છે અને કોઈ નહીં પરંતુ ત્યાં કામ કરતું જે શ્રમજીવી પરિવાર છે તેનું જ બાળક જે છે તે ખાડામાં ઉતરી ગયું. આ દ્રશ્યો જે છે સીધા કે ફાયર બ્રિગેડ દ્વારા જે છે તે ખાડા ખોદવામાં આવી રહ્યો છે બાજુમાં, અને બાળક સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ દ્રશ્યો સીધા હું તમને બતાવી રહ્યો છું કે જે પ્રમાણે બાળક જે છે તે ખાડામાં ગરકાવ થયું, ફાયર બ્રિગેડ જે છે તે જહેમત કરી રહ્યું છે, સ્થાનિક પોલીસ પણ જે છે તે આગળ આવી પહોંચી છે, અધિકારીઓ ફાયરના અધિકારીઓ જે છે તે બાળક સુધી પહોંચવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે કે બાળક વહેલી તકે મળે. કારણ કે બાજુમાં જે મોટો ખાડો ખોદી અને જે બાળક જે બાજુની અંદર જે બાળક હતું જે ખાડામાં પડ્યું ત્યાં સુધી પહોંચવાનો હાલ ફાયર બ્રિગેડ જે છે તે પ્રયાસ કરી રહી છે. આ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે કદાચ જે ફાયરના જવાનો છે તે કદાચ એ બાળક સુધી પહોંચી ગયા છે, ને હું તમને દ્રશ્યો બતાવું કે બાળકને જે છે તે કાઢી લેવામાં આવ્યું છે, બિલકુલ જે બાળક જે છે, પરંતુ કદાચ આ બાળકની હાલત જે છે તે કદાચ ખૂબ જ અઘરી લાગી રહી છે. કારણ કે જે પ્રમાણે બાળક મળી આવ્યું છે દ્રશ્યો હું તમને બતાવી રહ્યો કે ફાયર બ્રિગેડ દ્વારા જે છે તે બાળકને હાલ જે SSG હોસ્પિટલ જે છે તે લઈ જવામાં આવી રહ્યું છે. સ્થાનિક જે ફાયર બ્રિગેડ દ્વારા જે છે તે બાળકને બહાર કાઢી લેવામાં આવ્યું છે, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું, પરંતુ હાલ એની હાલત શું છે તે કહી શકાય એવી નથી. કારણ કે બાળકની આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે જે પ્રમાણે બાળકને એમ્બ્યુલન્સની અંદર હાલ SSG હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે. બાળકની હાલત ખૂબ જ ખરાબ છે, તેની માતા જે છે તેને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી છે, માતા સાથે એ બાળકને હાલ હોસ્પિટલની અંદર લઈ જવામાં આવી રહ્યું છે. એટલે કહી શકાય કે જે ખાડામાં પડેલું બાળક હતું તેને ફાયર બ્રિગેડ દ્વારા જે છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસ જે છે તે પણ અહીં આગળ હાજર છે અને સ્થાનિક લોકો પણ અહીં આગળ હાજર છે. જે બિલકુલ હું તમને દ્રશ્યો બતાવીશ કે જે જગ્યાએ બાળક પડ્યું હતું કેટલી જહેમતથી જે ફાયર બ્રિગેડ દ્વારા જે છે તેને બહાર કાઢવામાં આવ્યું. અહીં આગળ હું આ જે મંદિરનું જે પરિસર છે આ પરિસરની અંદર જ જે છે તે બાળક જે છે તે આ ખાડામાં ઉતરી ગયું હતું અને ફાયર બ્રિગેડ અને સ્થાનિકો દ્વારા તે બાળકને બહાર કાઢવામાં આવ્યું છે અને બાળકને હાલ SSG હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે. લોકોની એવી આશા છે કે બાળક સુખરૂપ રૂપે જીવંત હોય તેવી આશા છે. આપણી સાથે સીધો ફાયરના જે અધિકારી છે તેઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સર શું કહેશો જે પ્રમાણે બાળક અંદર ગરકાવ થઈ રહ્યું છે અને બહાર કાઢવામાં આવ્યું છે? બાળકની પરિસ્થિતિમાં બહાર નાનું 2-3 વર્ષનું બાળક એક 10-12 ફૂટના ખાડામાં ગરકાવ થયેલનો કોલ મળેલ હતો. તેમાંથી આ ફર્સ્ટ ટર્નઆઉટમાં અમારા પાણીગેટ અને દાંડિયા બજારથી ટર્નઆઉટ લઈ અને બાળકનું રેસ્ક્યુ કરીને હોસ્પિટલમાં મોકલે છે તેને. હમણાં જે પ્રમાણે જ્યારે બાળક બહાર નીકળ્યું હતું તેવી પરિસ્થિતિમાં તમને દેખાયું છે બાળક હાલ શું લાગી રહ્યું છે? બાળક હલનચલન કરી શકતું હતું એટલે જીવિત છે હમણાં બાળક અને હમણાં હોસ્પિટલમાં લઈ એની સારવાર ચાલુ છે. બિલકુલ હાલ જે બાળકને બહાર કાઢવામાં આવ્યું છે અને બાળકની હાલ જે પરિસ્થિતિ છે તેને લઈને એને સારવારમાં મૂકવામાં આવ્યું છે. જી જી ચોક્કસ થી અંકિત, તો તેરે જે રીતે સીધા દ્રશ્યો જોઈ શકાય છે બાળકનું રેસ્ક્યુ કરાયું છે. News 18 પર આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, બાળકનું આ બાદ બચાવ કરવામાં આવ્યો છે. ત્યારે બાળક જે 2-3 વર્ષનું હતું ને ખાડામાં ખાબક્યું હતું તેનો આ બાદ બચાવ થયો છે. સીધા દ્રશ્યો News 18 પર આપ જોઈ શકો છો. આ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આબાદ બચાવ કરાયો છે, રેસ્ક્યુ ટીમ દ્વારા ખૂબ જ બિરદાવનીય કામગીરી કરાઈ છે કે જ્યાં 2 વર્ષના બાળકને હેમ ખેમ બહાર કઢાયું છે. 1 કલાકની ભારે જહેમત બાદ આ બાળકને બહાર કાઢવામાં આવ્યું છે. સાથે અંકિત, આજે જમીન હતી કે જ્યાં ખાડાઓ ખોદવામાં આવ્યા છે ત્યારે આ જમીન જે છે તે સરકારી હતી કે શું? જી અંકિત,
संपर्क कपाई गयो छे, परंतु न्यूज 18 पर आपणे सीधा दृश्य जोया त्यारे आ तळावनी बाजूमां जे खाड़ा खोदवामां आव्या छे तेमां बाळक पड़ी गयुं हतुं अने बाळकनो आबाद बचाव थयो छे। हाल बाळकने सारवार अर्थे होस्पिटल खसेडवामां आव्यो छे, त्यारे 2 वर्षना बाळकनुं रेस्क्यू करायुं छे। रेस्क्यू टीम द्वारा खूब ज बिरदावनीय कामगीरी कराई छे, त्यां खाड़ा खोदीने आ बाळकने बहार कढायुं हतुं। त्यारे न्यूज 18 पर आप एक्सक्लूसिव जोई शको छो, आ खबर न्यूज 18 पर सीधा दृश्य आप जोई शको छो। बाळकनुं रेस्क्यू करायुं छे, लाइव रेस्क्यू करायुं हतुं। बाळकनी परिस्थिति हाल केवी छे केवी नहीं तेने लईने जाणवा आगळ थशे। होस्पिटल हाल बाळकने लई जवामां आव्युं छे, त्यारे बाळक नू रेस्क्यू करायुं छे। सीधा दृश्य जे रीते आपे जोया हता, 2 वर्षनुं बाळक के जे खाड़ामां खाबक्यु हतुं रमता रमता, त्यारे 1 कलाकनी भारे जहमत बाद रेस्क्यू टीम द्वारा आ बाळकनो आबाद बचाव करायो छे अने हाल बाळकने तेनी माता सहित होस्पिटल खसेडवामां आव्या छे। त्यारे बाळकने आगळ केवी परिस्थिति छे तेने लईने તેની જાણ કરવામાં આવશે અને બાળકનો આબાદ બચાવ થયો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો આપ રેસ્ક્યુ ટીમ દ્વારા જે રીતે બાળકને બહાર કઢાયું હતું અને બાળકનો આબાદ બચાવ કરાયો હતો, ત્યારે સમગ્ર જે ઘટના ઘટી તેના માટે કોન્ટ્રાક્ટર કે પછી સરકાર કોણ જવાબદાર છે, તંત્ર દ્વારા કોણ જવાબદાર છે તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। ફોન લાઈન પર અંકિત ફરી જોડાઈ ગયા છે, અંકિત સાથે વિગત મેળવીશું। અંકિત, આ સમગ્ર જે ઘટના બની, બાળકને અત્યારે હાલ બચાવી લેવામાં આવ્યું છે, પરંતુ આ જે જમીન છે તે શું સરકારી હતી કે શું? જી અંકિત, હાજી બિલકુલ, તમને જણાવી દઉં કે આ જે મંદિર છે, જે શિવજીનું મંદિર છે, તેના કમ્પાઉન્ડની આ જમીન છે, જે હાલ પ્રાપ્ત માહિતી છે કે મંદિરના આભાર। બાળકનો આબાદ બચાવ થયો છે, ન્યૂઝ 18 પર આપે સીધા દ્રશ્યો જોયા, ન્યૂઝ 18 ની એક્સક્લુઝિવ ખબર, બાળકનું રેસ્ક્યુ કરાયું છે। તો આ સાથે હાલ આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમમાં બસ આટલું, વધુ સમાચારની અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 કુશ